નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું દેશ જીકે ચેનલમાં આજે આપણે સામાન્ય જ્ઞાનને લગતા પચીસ મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈશું જે આવનારી બિનસચિવાલય ક્લાર્ક અને તલાટી માટે મહત્વપૂર્ણ બની રહેશે તો સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા હતા ઔરંગઝેબને ડાંગ જિલ્લામાં ડાંગ દરબારનું આયોજન કયા મહિનામાં થાય છે માર્ચ મહિનામાં નીતિ આયોગની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ હવે રહ્યું નથી આયોજન પંચ ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં કોંગ્રેસના ત્રિપુરા અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા ઉમેદવારને હરાવી અધ્યક્ષ બના બન્યા હતા પટ્ટાભી સીતારમૈયા માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્વનો ઉપયોગ થાય છે વાવ વાવ સ્થાપત્યની દ્રષ્ટિએ કયા પ્રકારની પ્રકારની ઈસ વર્ષ બે હજાર ઓગણીસ સુધીમાં કુલ કેટલી વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર એનાયત થયો છે અડતાલીસ વ્યક્તિઓને મહીઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે વાકડ પ્રદેશ અંબાજીનો મેળો ભરાય છે પૂનમે તાલુકો કયા જિલ્લામાં આવેલ છે દેવભૂમિ દ્વારકા ચંબલ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે મઉ મધ્યપ્રદેશ ભારતનું સૌથી મોટું લઘુન સરોવર કયું છે ચિલકા સરોવર જ્યારે વાયુને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ઘણીકરણ ઈસવીસન ચૌદસો ચોર્યાસીમાં માં બેગડાએ કયા રાજાને હરાવીને ચાંપાને જીતી લીધું હતું ચૌહાણ રાજા જયસિંહ ભારતમાં હવે પછી બે હજાર બાવીસમાં મેળો ક્યાં યોજાશે હરિદ્વારમાં કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે નાણા પંચ ભારતમાં કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ક્યારે થયો હતો અઢારસો ને ચોર્યાસી માં જીએસટીને ખાલી જગ્યામાં સુધારા અધિનિયમ તરીકે દાખલ કરવામાં આવ્યો છે એકસો ને એક અરુણાચલ પ્રદેશ ક્યારે રાજ્ય બન્યું ઓગણીસો ને સિત્યાસીમાં માં તાજેતરમાં ગુજરાતમાં કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થયું નવ મે વાઘેલા વંશના કયા રાજાએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો સારંગદેવ કઈ સંસદીય સમિતિમાં વડાપ્રધાન અને કાયદા મંત્રી સામેલ હોય છે વિશેષાધિકાર સમિતિ અમદાવાદનો શાહીબાગ બગીચો કોણે બંધાવેલ હતો શાહજહા ભારતના કયા રાજ્યમાં સૌ પ્રથમ નો અમલ થયો હતો તમિલનાડુમાં ખાન સરોવર કયા આવેલ છે પાટણમાં તો આજનો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય